अरे पप्पा प्लीज आ पीवानू बंद करो। ला भाई पीवा देने, आ झाड़ी घर में नहीं એટલે પીઉં છું। बाकी हूँ जाणू छू दीकरा दारू स्वास्थ्य माटे खराब छे, पर साला मेरेज नू पण એવું છે। ને છતાં મે લગન કર્યા ને કોની સાથે કર્યા, સલી એના કોંડા સાથે કર્યા, રામખોરે ભરડો લીધો છે મારી આજમ ફસાઈ ગયો દીકરા, હું ફસાઈ ગયો, મારા સસરાએ નુકસાની વાળો માલ મારા ગળે પધરાવ્યો સલે। ચીટર આખું ફેમિલી ચીટર એની જાત ને સલા। આ તારી માં બધાને કે છે હું અમદાવાદી છું, એક્ચ્યુઅલી એ આતંકવાદી છે। ને તું નીકળ, ચાલ જા, હું ક્યાં જાઉં, રોજ સાંજે જાય છે ને ગયારામ બાપુ ની ખબર કરવા, જા તો ના ના ના, આજે આખો દાડો બાપુ નો પ્રોગ્રામ હું આસ્થા ચેનલ પર જોઈશ। મારા ભોગ લાગે તું આસ્થા ની માંડ ઇન્દુ, હા બોલો, તું મારામાં આસ્થા રાખ તારું કલ્યાણ થશે। જય શ્રી કૃષ્ણ। અરે તું હે શું છે હવે તમારે બચકા જ ભરે, તું આવી ત્યાં હું શું કઉ, જરા તું અંદર જઈને 10-15 મિનિટ આડી પડે, હું પેલું જોઈ લઉં। પેલું એટલે શું જોવું છે? અલ્યા ભાઈ તું કેટલા સવાલો, શું જોવું છે? શેર બજાર જોવું છે, નવા ઇસ્યુમાં પૈસા લગાડ્યા છે। ગયારામ બાપુ સાચું જ કે છે, તો લોભી લાલચુ ને હરામ હાડકાના માણસો શેર બજારમાં પડે। જો હું આ બધું સાંભળી લઉં છું, આ લોકો અહીંયા આવીને તને મારશે, આમાંથી અડધાના ઘર બજાર પર જ ચાલે છે। સોનુ, સોનુ નિગમ, સોનુ નિગમ, અરે અમારી કોલેજ નો હિન્દી નો પ્રોફેસર છે, આજે અમારી કોલેજ માં ઇલેક્શન છે એટલે મને યાદ અપાવતો તો બાબુજી વોટ દેના। પાછું ઇલેક્શન હમણાં પરમ દિવસે તો હતું, સલીને બધું યાદ રહે છે, બોલ્યા। અરે મારી વાલી, પરમ દિવસે જે ઇલેક્શન હતું ને એ સ્ટેન્ડિંગ કમિટી નું હતું, આજે સિટિંગ કમિટી નું છે, અને હા આવતીકાલે સ્લીપિંગ કમિટી નું છે, એટલે હમણાં મને રોજ આવતા મોડું થશે, મારી રાહ ના જોઈશ, જય શ્રી કૃષ્ણ। ચાલો હું પણ આવું છું સાથે, ત્રાસ ગુજરાતી બૈરાઓ નો ત્રાસ, શું ત્રાસ, વર જરા ઘર ની બહાર નીકળે એટલે ચાલો હું પણ આવું સાથે, શું કંટોળા સાથે આવું તારે, અરે માથું કાયદું, મને એમ કે પેલો સિકંદર લડતો લડતો ઇન્ડિયા સુધી આવ્યો તેની બૈરીન સાથે લઈને આવ્યો, અરે પેલો તેનસિંગ આખો એવરેસ્ટ ચડી ગયો તેની બૈરીન સાથે લઈને ગયો તો, પણ તો રામ સીતાને લઈને ગયા હતા ને, ખોટી મગજમારી કરે ને, તારે જવું છે ક્યાં, પિકનિક, પિકનિક, આજે અમે બધી ફ્રેન્ડ્સ પિકનિક પર જવાની છે, એલિફન્ટ કેવ્સ, આવશે ન જવાય, એલિફન્ટામાં લેડીઝ અલાઉડ નથી, આજે નવો રૂલ આવ્યો છે, અરે બધી લેડીઝ ને પકડીને જેલમાં નાખી દેશે, તું મગજ મારી નહીં કર, પ્રોફેસર મારે વાત કરવી છે, અરે પણ પેલી રાહ જુએ છે, કોણ પેલી, કમિટી, કમિટી, ઉભારો ઉભારો અહીંયા ઉભારો, મારે વાત કરવી છે પ્રોફેસર, સાંભળો, થર્ડ ક્લાસ, થર્ડ ક્લાસ વિચારો ને થર્ડ ક્લાસ જોક્સ, આ બધું થર્ડ ક્લાસ છે, આ તો છે જ, કઈ કઈ ને થાકી ગઈ કે નોકરી છોડો, હવે ચૂપ થઈ જા, એકદમ ચૂપ થઈ જા, રોજ સવાર પડે ને માથું કાઢી નોકરી છોડો છોડો છોડો, તારી માએ તારા બાપાનું ધોતિયું છોડાવ્યું, એટલે બિચારા ધોતિયું કફની પહેરતા હતા, ભગત માણસ હતા, તારી માએ જીદ કરી સફારી સૂટ સીવડાવ્યા, બોલબેરિંગની એજન્સીઓ લીધી, શું થયું, 6 મહિનામાં દેવાળું કાઢ્યું, જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં જય માતા દી કરતા, ખબરદાર મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા, હું લાવતો જ નથી, એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ, મારે તો તારી માને આપણા લગનમાં નહોતી બોલાવી, જા સાલી કેટરની પાછળ પાછળ આવી, મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે, લોહી પી ગઈ તારી મમ્મી, મારું લોહી પી ગઈ, જેપી, હા જેપી, જેપી ઉભા થાવ, 2 વાગી ગયા છે, પેલા લોકો આવતા જશે, તમને તમને કોડ વર્ડ યાદ છે ને, કેવા કેવા ગાંડા જેવા સવાલો પૂછે છે, કોડ વર્ડ બોલીશું નહીં તો છોકરાને છોડશે નહીં, ક્યારથી કોડ વર્ડ જ ગોખી રહ્યો છો, મને યાદ છે, ચના ભટુરા મિલેગા, ઉભી રે તો મને નહીં કે મને હૈયે છે ને ઓટે નથી, વડાપાઉં મિલેગા, એની માને પાઉમાં વડું મુકાઈ ગયું મારાથી, વડાપાઉં મિલેગામાં તો કોઈક બીજાનો છોકરો આપણને આપી દેશે, આપણે તો ફાયદામાં છીએ, પણ પાછા બધા નામ નામ બદલાવો બેંકમાં, મને યાદ છે, પાઉંભાજી, પાઉંભાજી મિલેગા, પાઉં ભાજી મિલેગા, પાઉં ભાજી મિલેગા,
પડી ગયા છે, પેટમાં ખાડા પડી ગયા છે. તું આ બધા જતિંગ બંધ કર ને તો મને માતાજી આવશે. ચૂપ થઈ જાવ ને તો મને પિતાજી આવશે. આ ઉપવાસ નું સળગાવ્યું ન હોત ને સીબીઆઈ વાળા તમને જેલમાં નાખી દે. જેલમાં જ નાખશે, કેસેટ સીબીઆઈ પાસે છે. નહીં નાખે. બસ તું કે એટલે નહીં ના. હું હોમ મિનિસ્ટર ને કહીશ કે તમે એમની ઓફર સ્વીકારી લીધી છે એટલે બધું ભીનું સંકેલાઈ જશે. પછી જોજો કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. સોલિડ આઈડિયા છે. યસ, આ શિંદે સાથે આપણે જોડાઈ જઈએ માલતી, પછી સીબીઆઈ કી એસી તેસી. માય ગોડ, મને તો આવો વિચાર જ ના આવે. શકુનીની બેન લચ્ચી, તારામાં બુદ્ધિ છે. આજ તો પણ એ ટ્રાન્સફરેબલ નથી એટલે તમારામાં નહીં આવે. અરે મગજ મારી નહીં કરો ને જેપી. સાંભળો, મારે તમારું હેલ્થ બુલેટિન બહાર પાડવાનું છે. હેલ્થ બુલેટિન? હેલ્થ બુલેટિન હું જાહેર કરવાની છું. તમારી તબિયત એકદમ લથડી ગઈ છે. ચાલો લથડો જાઉં. લથડો એટલે શું કરવાનું? અરે મારે વિડિયો શૂટિંગ લેવાનું છે. આમ લથડો મંડો ઉભા થઈને. આપણા લગ્ન ની વિડિયો બતાડી દે. તારી સાથે ચાર ફેરા લીધા ત્યારથી હું લથડી જ ગયો છું. આજે મને લો બીપી થઈ ગયો. થોડો છુંદો તો ચટાડ. સીધા ઉભા રહો. ચાલો સીધા ઉભા રહો. અરે પેટ અંદર નાખો. પાસ પર છો. અરે આ છાતી નહીં ફૂલાવો. એની માં ને આ અંદર જાય તો આ બહાર આવે કે નહીં? થઈ ગયું. ચાલો વાંકા વળો. વાંકા વાંકા વળો ને સરખા. ઘડી કરીને કબાટમાં મૂકી દે. તમારી કિડની પર સોજો છે. હું સુઈ ગયો તો ત્યારે તે મારી કિડની કાઢી લીધી. બગડી જાય. સુહાગ રાત કી બાત હૈ, પતિ પત્ની કે પાસ ગયા, ધીરે સે ઘૂંઘટ ઉઠાયા ઔર ઘૂમને ગયા. અરે ઘૂમને નહીં, ચૂમને ગયા. મોટું કરો. આ ચૂમને ગયા. તભી પત્ની ને કહા, નહીં મેં તુમે કિસ નહીં કરને દુંગી. આ કેમ ના પાડે? કિસ કરવાની કેમ ના પાડે? તો મને થોડી ખબર છે યાર. હું કરું ભાઈ, આગળ કરું એટલે વંચાય તો શું કિસ કરું? અમારે આ માણસ યાર. નોનસેન્સ. મેં તુમે કિસ નહીં કરને દુંગી ક્યોંકિ મેને મેરી મમ્મી કો વચન દિયા હૈ કે શાદી હો જાને કે બાદ મેં યે આદત છોડ દુંગી. એ જ કરું છું. આખા ઘરમાં આ બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે. હું તો કોટ મારી પથારી અહીંયા જ કરતી જાય. જો કે પછી બાથરૂમમાં જાઉં. કપડા પાણીમાં બોળી દેજો. બીજી કોઈ સૂચના? તારું કઈ બોલવાનું? તે તો બધું બોલી જ નાખ્યું છે. ચાલો હશે. સાંભળવાની શું છે? મારી નવી પેન્ટ ઇસ્ત્રીમાંથી આવી ગઈ. કેમ? આજે મારે એક બહુ હાઈ લેવલ ની મીટિંગ છે. હાઈ લેવલ? 12માં માળે છે. હાઈ લેવલ. પેન્ટ આવી કે નહીં બોલ ને. તમને મારા કરતા પેન્ટ ની વધારે ચિંતા છે. પણ એ તો હોય જ ને ગાંડી, તારા વગર બહાર જવાય કે પાટલુન વગર થોડું બહાર જવાય? અરે તું છોડ દે, બોલતી નહીં. પાટલુન નો ટોપિક લઈ કરતી. નવી ને નવી પેન્ટ તારી માએ બાળી નાખી. આ લંગડી ઇસ્ત્રી કરવા લીધી ને ભૂલી ગઈ. ને સાલી એવી જગ્યાએ થી બાળ્યું છે, રફુએ થતું નથી. જરૂર શું લઈ લે? જરાક બાથરૂમ માંથી બહાર આવીને અહીંયા છાપું વાંચવા બેસું એટલે પાછી આવે. સેના છાપા વાંચવા? તમારે મૂકો છાપા, ચાલો નાવાનું પતાવો એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે. અરે સલા, નાવા બેઠો ને તો બહારથી બારણા ઠોકે. એ જોજો, બગલમાં સાબુ બરાબર લગાડજો. આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે.
પ્રમીલા ફોન આપો મને ફોન આપો મારે કેટર ને ફોન કરવો અરે ભાઈ એની સાથે જ વાત ચાલે છે જુઓ ભાઈ તમે સાંભળ્યું લે મને આપને પહેલા મારે અલે ભાઈ મારો બગડી ગયો છે પેલો ત્યાં બહાર ઉભો છે તું મને અસબો ચૂપ અરે પર તું જૂના ફોન પર મેસેજ નહીં જોવાના તારે માટે નવો આઈફોન લીધો છે